નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ એક કે જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો આ પ્રકરણમાં આપણે લાસ્ટ લેક્ચરમાં હિસાબી પદ્ધતિ એટલે કે નામાની પૂર્વભૂમિકા હિસાબી પદ્ધતિનો અર્થ તેના લક્ષણો અને પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે થિયરીના આ લેક્ચરમાં આપણો અભ્યાસ આગળ વધારીએ તો હિસાબી પદ્ધતિ એટલે વિજ્ઞાન અને હિસાબી પદ્ધતિ એટલે કળા આમ કહેવાય છે ત્યારે હિસાબી પદ્ધતિ એટલે વિજ્ઞાન કેવી રીતે તમને મિત્રો પ્રશ્ન થાય કે આ વિજ્ઞાન વિષય તો અમે એસએસસી સુધી અભ્યાસ કર્યો ત્યારે એક અલગ વિષય તરીકે શીખતા હતા તો આ હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કેવી રીતે તો આપણે વિજ્ઞાન શબ્દની સંધિ છૂટી પાડીએ વી પ્લસ જ્ઞાન વી એટલે કે વિશેષ આમ વિશેષ જ્ઞાન વિજ્ઞાનમાં રહેલું છે તો અહીં આપણે નામાનું વિશેષ જ્ઞાન જ મેળવવાનું છે મિત્રો આપણે નામાનો અભ્યાસ કર્યો નથી તે પહેલાં આપણને નામાનું કોઈ પણ જ્ઞાન નથી અને હવે આપણે તેનો અભ્યાસ કરી તેનું વિશેષ જ્ઞાન મેળવવાનું છે વિજ્ઞાનમાં કાર્યકારણનો સંબંધ રહેલો છે તેવી જ રીતે નામા પદ્ધતિમાં પણ કાર્યકારણનો સંબંધ જોવા મળે છે કે એક આર્થિક વ્યવહાર આ પ્રકારનો થાય તો તેની આવી અસર થાય જેવી રીતે વિજ્ઞાનમાં હું એક પ્રયોગ ઉદાહરણ તરીકે યાદ કરાવું તો કોઈ પણ વસ્તુને ગરમ કરવાથી તેનું કદ વધે છે તો આપણે કાર્ય શું કરશું તો કે કોઈ વસ્તુને ગરમ કરશું અને તેની અસર શું થશે તો કે તે વસ્તુનું કદ વધશે વિજ્ઞાનમાં આપણે આવા પ્રયોગો અનેક શીખી ગયા લોખંડનો કોઈ ગોળો હોય એને ગરમ કર્યા પહેલાં કોઈ રીંગમાં તમે એને એન્ટર કરો તો તે ગોળો આરામથી તે રીંગમાં પસાર થઈ જાય છે પરંતુ તે ગોળાને અમુક સમય સુધી ગરમ કરવામાં આવે તો તે ગોળાનું કદ વધતા તે જ રીંગમાંથી તે પસાર થતો નથી તેથી સાબિત થાય છે કે વસ્તુને ગરમ કરવાથી તેનું કદ વધે છે તેવી જ રીતે નામાના મૂળ તત્વોમાં આપણે આ પ્રકારનો આર્થિક વ્યવહાર થયો પરિણામે આવી અસર થશે વસ્તુને ગરમ કરવાથી તેનું કદ વધવાની અસર થઈ તેવી જ રીતે નામામાં પણ અમુક ચોક્કસ સિદ્ધાંતો રહેલા છે ચોક્કસ નિયમો રહેલા છે હિસાબો લખતી વખતે કયો આર્થિક વ્યવહાર ઉધાર થશે કે જમા થશે સુકામ ઉધાર થશે સુકામ જમા થશે આવા કાર્યકારણના સિદ્ધાંતો નામા પદ્ધતિમાં રહેલા છે તેથી પણ તેને વિજ્ઞાન કહી શકાય તો અહીં બે કારણથી આપણે હિસાબી પદ્ધતિ અથવા નામાને વિજ્ઞાન તરીકે ઓળખીશું ફરીથી યાદ કરીએ તો એક વિશેષ જ્ઞાન રહેલું છે તમારી પાસે અત્યારે જે જ્ઞાન નથી તે જ્ઞાન હવે મેળવવાનું છે વધારાનું જ્ઞાન મેળવવાનું છે તેથી પણ વિજ્ઞાન કહી શકાય અને વિજ્ઞાન ચોક્કસ સિદ્ધાંતોને અનુસરે છે તેવી જ રીતે નામા પદ્ધતિ હિસાબી પદ્ધતિ પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો અને કાર્યકારણના સંબંધને અનુસરે છે આ કારણથી પણ હિસાબી પદ્ધતિને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીશું હવે નંબર બે તરફ આગળ વધીએ તો હિસાબી પદ્ધતિ એટલે કળા તો કળા એટલે શું આપણે એને શાબ્દિક અર્થમાં જોઈએ કળા એટલે મેળવેલ જ્ઞાનને અમલમાં મૂકવાની પ્રક્રિયા હિસાબી પદ્ધતિ જ્યારે તમે વિજ્ઞાન તરીકે શીખો છો ત્યારે તમે જ્ઞાન મેળવો છો ધોરણ અગિયારથી આ વિષયની શરૂઆત થઈ છે તો મિત્રો જ્યાં સુધી તમે કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરશો વાણિજ્ય પ્રવાહમાં તમે અભ્યાસ કરશો ત્યાં સુધી નામાના મૂળ તત્વ વિષયનું જ્ઞાન મેળવશો એટલે વિજ્ઞાન છે એ જ્ઞાન આપવાની પ્રક્રિયા કરે છે અને મિત્રો આ તમારો અભ્યાસ પૂરો થઈ જાય અને આ જ્ઞાનને તમે કોઈ પેઢી કોઈ ભાગીદારી પેઢી કે કોઈ કંપનીમાં નામું લખવાનું કાર્ય કરો એટલે કે તમે આ જ્ઞાનને તમારા જીવનમાં વ્યવહારુ જીવનમાં તેને તમે અમલમાં મૂક્યું એટલે આ જ નામું વિષય છે એ તમારા માટે કળા બની જશે બહુ સરસ નામું લખતા આવડે છે આવું જ્યારે બોલાય ત્યારે આપણી આ હિસાબી પદ્ધતિ અથવા આપણું નામું લખવાની કળા પ્રદર્શિત થાય છે તેવું કહી શકાય તો મિત્રો હિસાબી પદ્ધતિ એટલે વિજ્ઞાન પણ છે અને હિસાબી પદ્ધતિ એટલે કળા પણ છે આમ હિસાબો લખવાની તમને કળા આવડી જાય ત્યારે આ જ વિષય કળા તરીકે ઓળખાય તમે મેળવેલ જ્ઞાન નામા પદ્ધતિ અંગેનું જ્ઞાન તમે મેળવી લીધું અને ત્યારબાદ તમે કોઈ પેઢી કોઈ સંસ્થા કોઈ ટ્રસ્ટ કોઈ ધંધો અથવા તમે તમારા પોતાના ધંધા માટે હિસાબો લખવાની શરૂઆત કરો છો ત્યારે તમારામાં આ હિસાબી પદ્ધતિની કળા છે તેમ કહી શકાય આમ જ્ઞાનને અમલમાં મૂકવાની પ્રક્રિયાને આપણે કળા કહેશું આમ હિસાબી પદ્ધતિ એટલે કે નામું વિજ્ઞાન અને કળા બંને છે હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ તો આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ મેં મારો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ મેં કહ્યું હતું કે તમારા મગજમાં સુકામ પ્રશ્ન શા માટે મારે આ ભણવાનો એમાં હિસાબી પદ્ધતિ છે એ શા માટે રાખવાની આ બાબત તેના હેતુઓમાં પ્રદર્શિત થાય છે તો આપણે જોઈએ હિસાબી પદ્ધતિના હેતુઓ હેતુ નંબર એક કાયમી નોંધ તમે કોઈ આર્થિક વ્યવહાર ધંધામાં કરેલ છે તેની કાયમી નોંધ રાખવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે કાયમી નોંધ રાખવાનો તેનો હેતુ છે તો આ કાયમી નોંધ રાખીને કામ શું છે આવો પ્રશ્ન પણ થવો જોઈએ મેં કહ્યું ને કે વિદ્યાર્થી જીવનમાં

વિષયમાં કંઈ ન સમજાય તો તે અંગેના પ્રશ્નો ઉપસ્થિત થવા જોઈએ તો આ કાયમી નોંધ શું કામ આ પ્રશ્ન પણ તમને ઉપસ્થિત થવો જોઈએ અને એની પણ સ્પષ્ટતા કર દઉં કે ભવિષ્યમાં કોઈ આર્થિક વ્યવહાર ભૂલાઈ જાય અને જેને કારણે ધંધાના બે પક્ષકારમાંથી કોઈ એક પક્ષકારને નુકસાન જતું હોય ત્યારે આ કાયમી નોંધ કરેલી હોય તો તેને પુરાવા તરીકે તેને યાદ કરાવવા તરીકે આપણે આ નોંધને ઉપયોગમાં લઈ શકીએ અને આર્થિક નુકસાન અટકાવી શકાય છે તો આ કાયમી નોંધનો પણ એક હેતુ રહેલો છે ત્યાર પછી હેતુ નંબર બે તરફ આગળ વધીએ તો દરેક વ્યવહારની હિસાબી અસર ધંધામાં કોઈ પણ આર્થિક વ્યવહાર થયો હોય પછી તે ખરીદીનો આર્થિક વ્યવહાર હોય વેચાણનો આર્થિક વ્યવહાર હોય કે પછી ખર્ચ આવક મિલકત વગેરેને લગતા આર્થિક વ્યવહાર હોય તો તેની હિસાબી અસર આપવાનો હેતુ છે કે જેથી ધંધાની આપણે આર્થિક સ્થિતિ જાણી શકીએ તેનું આર્થિક પરિણામ પણ જાણી શકીએ આમ દરેક વ્યવહારની હિસાબી અસર આપવામાં આવે તો જ આપણને સાચું અને સચોટ પરિણામ મળી શકે છે ત્યાર પછી આપણે આગળ વધીએ પોઈન્ટ નંબર ત્રણ અસર કરતા પરિબળોની જાણકારી મિત્રો હિસાબો લખવાનો મુખ્ય હેતુ કરવેરાનું આયોજન કરવાનો પણ છે અને એ હેતુ પણ આપણે આગળના પોઈન્ટમાં શીખીશું પણ અહીં ઘણી વખત ધંધામાં નફામાં વધઘટ થતી હોય છે ધંધામાં સતત નફો વધતો જતો હોય અને અચાનક બે ચાર વરસથી ધંધામાં સતત નફો ઘટે છે તો કયા કારણોસર નફો ઘટે છે એ જાણવું હોય તો આપણે હિસાબો લખેલો હોય અને એ હિસાબોમાં આપણે વર્ગીકરણ વિશ્લેષણ અને અર્ધઘટનની પ્રક્રિયા દ્વારા કયા પરિબળને કારણે ધંધાનો નફો ઘટ્યો ખરીદીની ઊંચી કિંમત આપી દીધી છે વેચાણનું પ્રમાણ ઘટ્યું છે ખર્ચાઓનું પ્રમાણ વધ્યું છે આવકનું પ્રમાણ ઘટ્યું છે આ બધા કારણોથી નફો ઘટે છે તો આમાંથી કયા પરિબળને કારણે નફો ઘટેલ છે એવા અસર કરતા પરિબળોની જાણકારી જો આપણે હિસાબી પદ્ધતિ રાખશું તો જ મેળવી શકીશું તો આ હિસાબી પદ્ધતિનો હેતુ છે કે આપણે આવા પરિબળોને જાણી અને તેને દૂર કરી શકીએ છીએ આપણે નફો સુકામ ઘટ્યો તેના પરિબળો જાણી અને તેના વિચલનો દૂર કરવા માટે આપણને આ હિસાબી પદ્ધતિ ઉપયોગી નીવડે છે પોઈન્ટ નંબર ચાર તરફ આપણે આગળ વધીએ મિત્રો કરવેરાની જવાબદારી નક્કી કરવા કરવેરાની જવાબદારી એટલે કે ટેક્સ ટેક્સ લાયબિલિટી મિત્રો આપણે હિસાબો એટલે રાખવાના હોય છે કે વર્ષના અંતે આપણે કેટલો નફો થયો અને એ નફાને આધારે સરકાર ટેક્સ નક્કી કરતી હોય છે વર્તમાન સમયની વાત કરીએ તો હાલમાં રૂપિયા બે લાખ પચાસ હજાર વાર્ષિક નફો થયો હોય તો ત્યાં સુધી કોઈએ વ્યક્તિગત ટેક્સ ભરવાનો રહેતો નથી ત્યાં સુધી ટેક્સ ફ્રી છે બે લાખ પચાસ હજારથી વધુ નફો થાય તો તે વધારાના નફા પર અમુક ટકા ટેક્સ ભરવાનો હોય છે પણ આ નફો થયો કે ખોટ નફાનું પ્રમાણ કેટલું છે અને તેના આધારે કરવેરાનું પ્રમાણ નક્કી કરવું છે તો આપણે હિસાબી પદ્ધતિને અમલમાં મૂકીશું તો જ નક્કી કરી શકીશું ને તો મિત્રો હિસાબી પદ્ધતિનો એ પણ હેતુ છે કે આપણે કરવેરાનું આયોજન કરી શકીએ છીએ કરવેરાની જવાબદારી નક્કી કરી શકીએ છીએ વર્ષના અંતે કેટલો ટેક્સ ચૂકવવાનો છે એ આપણે નક્કી કરી શકીએ છીએ નાણાકીય વર્ષ એકત્રીસ માર્ચના રોજ પૂર્ણ થાય છે આમ આપણો હિસાબી વર્ષનો સમયગાળો પેલી એપ્રિલથી શરૂ કરી એકત્રીસ માર્ચ એમ બાર માસનો સમયગાળો રહેલો હોય છે તો મિત્રો કરવેરાની જવાબદારી વિશે આપણે આ બાબત સમજ્યા ત્યાર પછી પોઈન્ટ નંબર પાંચ તરફ આપણે આગળ વધીએ તો દેવાનું પ્રમાણ જાણવા આપણે ધંધાની અંદર રોકડ અને ઉધાર એમ બંને પ્રકારના વ્યવહારો થતા હોય છે રોકડ વ્યવહારમાં કોઈ પણ આર્થિક વ્યવહારમાં રોકડની ચૂકવણી તાત્કાલિક થતી હોય છે જ્યારે ઉધાર વ્યવહારમાં ખરીદી કે વેચાણની પ્રક્રિયા તાત્કાલિક થાય છે પણ તેની રકમ ચૂકવવાનું ભવિષ્યમાં ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે અને આ ઉધાર વ્યવહારમાં આપણે ધારો કે ઉધાર ખરીદી કરતા હોઈએ તો આપણે જે રકમ ચૂકવવાની થતી હોય તે આપણા માટે દેવું છે આપણે કોઈ બેંકમાંથી લોન લેતા હોય કોઈ મિત્રો સગા સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લેતા હોય તો આ સમગ્ર રકમ છે એ આપણી ધંધાનું દેવું છે તો એ દેવાનું કુલ પ્રમાણ કેટલું છે એ આપણે હિસાબી પદ્ધતિનો અમલ કરીશું તો જાણી શકીશું આમ હિસાબી પદ્ધતિનો હેતુ દેવાનું પ્રમાણ જાણવાનો છે કે જેથી આપણને ખબર પડે કે આપણે કેટલા રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના છે તે માટે રકમનું આપણે આયોજન કરી શકીએ ત્યાર પછી પોઈન્ટ નંબર છ તરફ આગળ વધીએ તો લેણાંનું પ્રમાણ જાણવા જેવી રીતે આપણે ઉધાર ખરીદી કરી ઉછીના નાણાં લઈએ તો એ આપણા માટે દેવું બને છે તેવી જ રીતે આપણી પાસેથી કોઈ ઉછીના નાણાં લઈ જાય તો તે વ્યક્તિ પાસે આપણે તે રકમ લેણી છે તેમ કહેવાય તેવી જ રીતે આપણે આપણા ગ્રાહકોને ઉધાર વેચાણ કરતા હોય તો ઉધાર વેચાણ પછી આપણે જે વેચાણની રકમ છે તે ગ્રાહકો પાસેથી લેણી રહે છે તો આમ આપણે હિસાબો લખેલો હોય હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરેલો હોય તો આપણે નક્કી કરી શકીએ કે આપણે કયા કયા ગ્રાહક પાસેથી કયા કયા મિત્રા સ મિત્રો સગા સંબંધી પાસેથી કેટલા રૂપિયા લેણાં છે આમ લેણાનું પ્રમાણ જાણવાનો હેતુ પણ હિસાબી પદ્ધતિનો છે પોઈન્ટ નંબર સાત ધંધાની નફાકારકતા જાણવવા આપણે હેતુઓની શરૂઆત કરી ત્યારે જ મેં કહ્યું કે ધંધાનું પરિણામ મેળવવા માટે પણ હિસાબો લખવા પડે છે ધંધાનું પરિણામ નફો પણ હોઈ શકે ખોટ પણ હોઈ શકે નફાનું પ્રમાણ વધે એવું પરિણામ પણ હોઈ શકે નફાનું પ્રમાણ ઘટે એવું પણ પરિણામ હોઈ શકે જો હિસાબો લખેલ હશે તો ચોક્કસ મુદતના અંતે કેટલી ખરીદી કેટલું વેચાણ કેટલા ખર્ચ કેટલી આવક અને આ કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતાં જે રકમ મળે તેને આપણે નફો કહીએ તો આ ધંધાની નફાકારકતા જાણવાનો હેતુ પણ હિસાબી પદ્ધતિનો છે હિસાબો લખશું તો જ આપણે આ ધંધાનું પરિણામ જાણી શકીશું ત્યાર પછી આગળ વધીએ તો ધંધાની આર્થિક સ્થિતિ જાણવા ધંધાનું પરિણામ નફો કે ખોટ હોઈ શકે પણ ધંધાની આર્થિક સ્થિતિ એટલે શું તો અહીં પણ આપણે નફો કે ખોટ એવું લેવાનું નથી ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે ચોક્કસ મુદતના અંતે ધંધામાં કેટલી રોકડ છે રોકડની દ્રષ્ટિએ ધંધાની સ્થિતિ કેવી છે ધંધામાં મિલકતો કેટલી છે મિલકતોની દ્રષ્ટિએ ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે લેણા કેટલા છે ચોક્કસ મુદતના અંતે દેણા કેટલા છે મિલકતો કેટલી છે રોકડ કેટલી છે બેંકમાં સિલક કેટલી છે હવે માનો કે ધંધાની મિલકતો પચાસ લાખ રૂપિયાની છે અને તેનું દેણું સાઠ લાખ રૂપિયાનું છે તો ધંધાની આર્થિક સ્થિતિ અત્યંત નબળી કહેવાય પરંતુ ધંધાની મિલકતો અને લેણા એક કરોડના છે અને તેની સાથે તેની સામે દેણું ફક્ત દસ લાખ રૂપિયાનું જ છે એક કરોડની મિલકત અને લેણાં છે તેની સામે દેવાનું પ્રમાણ ફક્ત દસ લાખનું છે તો ધંધાની આર્થિક સ્થિતિ સારી છે તેમ કહી શકાય તો મિત્રો આ હિસાબી પદ્ધતિના હેતુઓ છે ત્યાર પછી આગળ વધીએ પોઈન્ટ નંબર નવ ભૂલો અને છેતરપિંડી શોધવા અને તેમજ રોકવા ઘણી વખત હિસાબો લખતા લખતા ભૂલો થવાની શક્યતા રહે છે પણ હિસાબી પદ્ધતિના ચોક્કસ સિદ્ધાંતોને નિયમો મુજબ તમે હિસાબો લખ્યા હોય તો ફેર ચકાસણી કરી અને તેમાંથી તમે ભૂલો શોધી અને તેનું નિવારણ કરી શકો છો તેવી જ રીતે જો આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ ન કરતા હોય તો દરેક ધંધા નું સંચાલન માલિક જ કરતા હોય તેવું નથી હોતું અને એવા સંજોગોમાં કર્મચારીઓ ધંધાનું સંચાલન કરતા હોય ત્યારે ધંધામાંથી રોકડ ઉચાપત માલની ઉચાપત વગેરે છેતરપિંડી થવાનો સંભવ રહે છે ઘણા કર્મચારીઓ માલનું વેચાણ માલિક વતી કરતા હોય ત્યારે વેચાણ જે રકમનું થયું હોય તેની બદલે વેચાણની રકમ ઓછી બતાવીને પણ છેતરપિંડી કરી શકતા હોય આવા સમયે હિસાબી પદ્ધતિનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓને ડર રહે છે કે જો હિસાબોની ફેર ચકાસણી થશે તો આપણી છેતરપિંડી પકડાઈ જવાનો ભય રહે છે અને આવા સંજોગોમાં હિસાબી પદ્ધતિ છેતરપિંડી શોધી અને તેને રોકવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે આમ હિસાબી પદ્ધતિનો હેતુ ભૂલો અને છેતરપિંડી શોધી અને તેને નિવારવા કે રોકવાનો હેતુ ધરાવે છે તો મિત્રો આપણે આ હિસાબી પદ્ધતિના હેતુઓ સમજ્યા આ અંગે કાંઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને પર્સનલ ઇનબોક્સમાં પૂછી શકો છો તો મિત્રો હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે વિસ્તૃત સમજૂતી મેળવી આપણે ઉદાહરણો પણ જોયા તો આશા રાખું છું કે હિસાબી પદ્ધતિના હેતુઓ અંગેનો સમગ્ર ખ્યાલ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું આભાર અસ્તુ